પ્રણામ સદ્ગુરુ હું જાણવા માંગુ છું કે ધ્યાનલિંગને અર્પિત કરવામાં આવતી મહાબિલ કે બિલીપત્રની શું ખાસિયત છે અમે પણ એવું કરવાનું વિચારી રહ્યા છે જેવું જેવું દેશના અમુક ભાગોમાં લોકોએ કર્યું છે તેઓ બધા પાંદડા અને ફૂલોનું સંરક્ષણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેને પવિત્ર માનવામાં આવે છે કેમ તે પવિત્ર છે કેમ એક ફૂલ બીજા ફૂલ કરતાં પવિત્ર કેમ છે શું આ કોઈ પ્રકારનો અપક્ષપાત છે જુઓ અત્યારે જુઓ અત્યારે અહીંયા બે ઝાડ છે એક ફૂલોનું ઝાડ છે અને બીજું આ એક જાણીતું રસ્તા પર દેખાતું ઝાડ છે મને તેનું નામ નથી ખબર તમારે સમય આપવો પડશે આ બધી વસ્તુઓ માટે તમારે સમય આપવો પડશે જો તમે આ ઝાડને પેલા ઝાડ માટે સમય આપશો તમે જોશો કે તમે જો ધ્યાનમગ્ન થઈ જશો તો કુદરતી રીતે તમે આ તરફ જશો પેલી તરફ નહીં આવું કેમ છે અંતે તો બધું માટીમાંથી જ આવે છે લીમડાનું ઝાડ લીમડાનું ફળ અને કેરીનું ફળ બંને એક જ માટીમાંથી આવે છે પણ તેનો સ્વાદ એકદમ અલગ છે એક જ માટી અહીંયા તેઓ આજુબાજુમાં જ છે પણ તેમનો સ્વાદ એકદમ અલગ છે તો આ જીવન આ માટી સાથે જે પ્રક્રિયા કરે છે અને પેલું જીવન એ જ માટી સાથે જે પ્રક્રિયા કરે છે તે ભિન્ન છે અથવા તમે આ રીતે પણ જોઈ શકો એક જંતુ એક કીડો અને તમે પોતે અને અન્ય કોઈ માનવી શું તફાવત છે આમ તો બધું સરખું જ છે પરંતુ તેમાંથી શું બને છે તે ભિન્ન છે તો દરેક સમાજમાં એનાથી ફરક નથી પડતો કે કેટલા પ્રયત્નોથી તમે સમાજ અને લોકોને બરાબર રાખવાનો પ્રયાસ કરો છો લોકો અલગ બની જાય છે અમુક પ્રકારની પ્રતિભાવાળા લોકો અલગ દેખાશે અમુક પ્રકારની ક્ષમતા ધરાવતા લોકો અલગ દેખાશે તમે તેને દબાવી નથી શકતા છે કે નહીં તમે ગમે તે કરી લો કેટલાક લોકો સૌથી અલગ રહેશે કેટલાક લોકો સાધારણ બની રહેશે આવું બનવાનું જ છે એ જ રીતે જીવનના બીજા રૂપો માટે આ સત્ય છે વૃક્ષો સાથે પણ આવું જ છે તેથી જે લોકો આધ્યાત્મિક માર્ગ પર છે અને તેઓ સતત દરેક સંભવ રીતે ટેકો શોધી રહ્યા છે કારણ કે જ્યારે જ્યારે તમે લાંબી સફર પર જાઓ છો અને ખાસ કરીને રસ્તો જ્યારે તમારી માટે અજાણ્યો હોય છે રસ્તો સદંતર રીતે તમારી માટે અજાણ્યો છે તો નાનામાં નાની વસ્તુની મદદ લેવાનો તમે પ્રયત્ન કરશો તમે જોશો કે જો તમે પર્વત ચડી રહ્યા હો માની લો કે તમે માઉન્ટ એવરેસ્ટ ચડી રહ્યા હો માની લો તમારી પાસે એક લાલ દોરો હોય તમે એને ફેંકવા નહીં માગો કદાચ તમને ગમે ત્યારે કામ લાગે તમે તેને ફેંકશો નહીં તમે શહેરમાં હશો તો કદાચ ફેંકી દેશો પણ તમે એવા રસ્તા પર છો જે તમારી માટે અજાણ્યો છે તો તમે એક નાનો દોરો પણ ફેંકવાની માંગો માગો કારણ કે તમને નથી ખબર કાલે કદાચ કામ લાગે તો આધ્યાત્મિક માર્ગ પર પણ આ જ વાત લાગુ પડે છે કારણ કે તે એક અજાણ્યો રસ્તો છે નાનામાં નાની વસ્તુ જે સહાયક બની શકે લોકો તેને શોધી લે છે તેથી તે ફૂલોને ફળોને અને પાંદડાઓને પણ છોડ્યા નહીં દરેક વસ્તુ જે તમારી સહાયક બની શકે તો હંમેશા એવું કહેવામાં આવ્યું છે કે બિલીપત્ર એ શિવને પ્રિય છે એમને શું મહત્વ છે ઓકે એવું નથી કે તે શિવને પ્રિય છે એનું શિવને પ્રિય હોવાનો અર્થ એ છે કે તેનું સ્પંદન એ તત્વની સૌથી નજીક છે જેને આપણે શિવ કહીએ છીએ તે નજીક છે તે દિશામાં છે આ જ રીતે આપણે ઘણી વસ્તુની ઓળખી કાઢી છે ફક્ત એક ચોક્કસ પાંદડું જ છે એવું નથી આપણે ઘણી વસ્તુઓ શોધી છે અને ફક્ત તે જ વસ્તુઓ અર્પિત કરવામાં આવે છે કારણ કે તે તમારા માટે સંપર્ક બનાવવાનું સાધન બની જાય છે તમે ત્યાં પાંદડું મૂકીને નથી આવતા રહેતા તમે ચડાવો છો અને પાછું લઈ આવો પણ છો કારણ કે આ પાંદડામાં એ સ્પંદનને શોષી લેવાની સૌથી વધુ ક્ષમતા છે અને તમારે તેને લઈ જ જવું જોઈએ એવી ઘણી બધી વસ્તુઓ છે જેને પવિત્ર સાધનો તરીકે ઓળખવામાં આવે છે જેનો ઉપયોગ લોકો કરી રહ્યા છે તમારે આ સમજવાની જરૂર છે એનો સંબંધ દેવતાઓ સાથે નથી એનો સંબંધ તમારી અને કોઈ વસ્તુ સાથે સંપર્ક બનાવવાની તમારી ક્ષમતા વિશે છે તમે પ્રયત્ન કરી શકો છો તમે આ પ્રયોગ કરી જુઓ ધ્યાનલિંગમાં જાઓ માની લો એમ કહીએ કે આ રીતે એક ઓર્ગેનિક કોટનનું વસ્ત્ર પહેરીને તમે ત્યાં બેસો અને જુઓ રેશમનું કપડું પહેરો અને ત્યાં બેસો અને પછી જુઓ નાયલોનના વસ્ત્ર પહેરીને જઈને ત્યાં બેસો અને પછી જુઓ તમારી આસપાસ પ્લાસ્ટિક લપેટીને જાઓ અને ત્યાં બેસો અને પછી જુઓ કંઈ માનવાની જરૂર નથી ત્રણ ત્રણ દિવસ માટે અલગ અલગ પ્રકારના વસ્ત્રો પહેરીને ત્યાં જઈને જુઓ તમે તમારામાં થોડી ઘણી પણ સંવેદના હશે તો તમને એક ફર્ક દેખાશે પછી તમે સાચી વસ્તુ જ પસંદ કરશો તેથી અગત્યની બાબત એ છે કે જ્યારે તમે ત્યાં બેસો છો ત્યારે તમારી દરેક વસ્તુ એ તમને મદદરૂપ હોવી જોઈએ શોષવામાં અને પોષવામાં એ જ તો હેતુ છે તો બિલીપત્રમાં તે ક્ષમતા છે કે તમે તેને લિંગ ઉપર થોડીવાર મૂકો અને પછી લઈ લો તેની સ્પંદનને જાળવી રાખવાની ક્ષમતા તે તમારી સાથે બની રહે છે તમે પોતાની સાથે થોડા દિવસ જો રાખો તો તો એક ફરક લાવશે તમે જોઈ શકો છો તમે બિલીપત્ર અર્પિત કરીને તેને તમારા ખિસ્સામાં મૂકીને ફરો એને તમારી ઉપર અસર થશે તે તમારા સ્વાસ્થ્ય સુખાકારી માનસિક સ્થિતિ દરેક વસ્તુમાં ફરક પડશે તો લોકોએ આ બાબતને નિરીક્ષણ કરીને ઓળખ્યું કે ધ્યાનમય સ્થિતિ ના આ બધામાં નહીં આ જંગલમાં ત્યાં ઘણા બધા વૃક્ષો છે ઘણા પ્રકારના વૃક્ષો છે આ પશ્ચિમી ઘાટનો એક ભાગ છે અને આ ગ્રહ પરના બીજા નંબરના સૌથી પ્રાચીન પર્વતો છે અને તે પૃથ્વી પરના ટ્રોપિકલ પ્રદેશના સૌથી જૂના પર્વતો છે આ ગ્રહ પર તો વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ આની બરાબરી કોઈ નથી કરી શકતું પશ્ચિમી ઘાટની આ ફક્ત એક નાની પટ્ટી છે જે અંદર આવી છે નહીં તો તે દરિયા કિનારે જ ચાલે છે આ તમામ પ્રકારના વૃક્ષો અને પાંદડાઓમાં કેમ તેઓ એક જ પાંદડું પસંદ કર્યું કોઈએ તેને ઓળખ્યું છે તે સૌથી અલગ છે તમે તેને અવગણી નહીં શકો તમે આને અજમાવી શકો છો તમે દસ વિવિધ પ્રકારના પાંદડાઓ તોડી લાવો તે બધાને લિંગ પાસે મૂકો અને પછી લઈ લો અને પછી પોતાની પાસે રાખો અને જુઓ કેટલો ફર્ક પડે છે એ જોવા માટે તમારી અંદર એક ચોક્કસ પ્રકારની સંવેદના હોવી જોઈએ પરંતુ એમાં કોઈ શંકા નથી સંવેદનશીલ લોકો આ તફાવત અનુભવશે તમારી આંખ બંધ કરીને જો આંખો ખુલી હશે તો તેમાં પક્ષપાત આવી જશે તમે દસ વિવિધ પ્રકારના પાંદડાઓનો ગુચ્છો લો અને તેને આ પ્રકારના કપડામાં બાંધી દો જેથી તેને જોઈ ન શકાય તેને મૂકી રાખો હું ઓળખી કાઢીશ તેને બીજી વસ્તુ કદાચ હું ન ઓળખી શકું તમે બિલીપત્ર મૂકો હું કહી દઈશ કે આ બિલીપત્ર છે તમારે મને બોલાવાની પણ જરૂર નથી તમે ફક્ત રુદ્રાક્ષ મૂકો એ તમને કહી દેશે તે તમારા કરતાં થોડો વધારે બુદ્ધિશાળી છે તમે જાણો છો